ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી ફર્ધર સ્ટડીઝ માટે, માસ્ટર્સ માટે ખૂબ જ સારો સ્કોપ છે. ઘણી બધી બ્રાન્ચીસ છે જેની અંદર વિદ્યાર્થીઓ જઈ શકે છે, જેમ કે આઈસી એન્જિન્સ છે, માસ્ટર ઇન આઈસી એન્જિન્સ, માસ્ટર ઇન એનર્જી એન્જિનિયરિંગ, માસ્ટર ઇન ડિઝાઇનિંગ, એવી વેરિયસ એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે જેમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. આ વાત કરી ઇન્ડિયાની, ઇન્ડિયા સિવાય એબ્રોડની અંદર બી ઓટોમોબાઈલના ખૂબ જ સારા સ્કોપ છે. એના માટે સારામાં સારી કન્ટ્રી ગણીએ ફર્ધર સ્ટડીઝ એબ્રોડ માટે તો જર્મની છે, કારણ કે જે જર્મન ટેકનોલોજી ઓટોમોબાઈલ્સની અંદર ખૂબ જ ફેમસ છે, જર્મન કાર્સ જે અત્યારે માર્કેટમાં આવી રહી છે, એમની જોડે જે ટેકનોલોજીસ છે, જે લોકો જે ટેકનોલોજી યુઝ કરી રહ્યા છે એ બીજા બધા જોડે નથી. તો ફર્ધર સ્કોપ, ફર્ધર સ્ટડીઝ ઓટોમોબાઈલની અંદર એબ્રોડ માટે જર્મની એ સારામાં સારી કન્ટ્રી છે. ઓટોમોબાઈલમાં જોવા જઈએ તો ઓટોમોબાઈલ માટે કોઈ બી નાનો વ્યક્તિ હોય આજે તો એને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બેઝિક રિક્વાયરમેન્ટ છે એના વેહિકલની, તો એ ઓટોમોબાઈલનો યુઝ કરી રહ્યો છે. આજે ઈંધણની વાત કરીએ કે ફ્યુલ સોર્સ જે છે એ અમુક વર્ષો પછી સમાપ્ત થઈ જશે, તો એના પછી એવું જરૂરી તો નથી કે માનવી ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરતો બંધ થઈ જશે, એ ઓટોમોબાઈલનો તો યુઝ કરતો જ રહેવાનો છે. તો અત્યારે R&Dના એન્જિનિયર્સ એના માટે આગળ અલ્ટરનેટિવ ફ્યુલ્સ શોધી રહ્યા છે, જેમ કે અત્યારે ખૂબ જ પ્રચલિત છે હાઇડ્રોજન ફ્યુલથી ચાલતી કાર, તો એના માટે બી R&D ખૂબ જ થઈ રહી છે કે એને મેઇન ફ્યુલ તરીકે યુઝ થાય એ માટે સારામાં સારું એ લોકો એની અંદર રિસર્ચ વર્ક કરી રહ્યા છે એન્જિનિયર્સ. હાઇડ્રોજન ફ્યુલ સિવાય સોલર એનર્જી, સોલર એનર્જી ચાલતી કાર બી અત્યારે હાલ અસ્તિત્વમાં છે, પણ એના ઘણા બધા ડ્રોબેક્સ છે, તો એના માટે બી રિસર્ચ અને ડેવલપમેન્ટના વર્ક્સ થઈ રહ્યા છે. એના સિવાય વાત કરીએ તો હાઇબ્રિડ કાર, જેમાં બે શક્તિનો એક સાથે ઉપયોગ કરીએ, જેમ કે રાસાયણિક શક્તિ અને ઇલેક્ટ્રિકલ ઉર્જા. રાસાયણિક શક્તિ એટલે કે પેટ્રોલ અથવા ડીઝલની ઉર્જા, એની સાથે ઇલેક્ટ્રિકલ એનર્જીનો તમે કમ્બાઈન કરો અને એનાથી જો વેહિકલ ચલાવો તો એ હાઇબ્રિડ સિસ્ટમ થઈ. તો ઓટોમોબાઈલ્સ એક એવી બ્રાન્ચ જે છે, અને ઓટોમોબાઈલ એક એવું વેહિકલ કે જેનો હંમેશા માનવી ઉપયોગ કરતો જ રહેશે ટ્રાન્સપોર્ટેશન માટે. તો આ લાઈન એવી છે કે જ્યારે કોઈને બી એવું નહીં થાય કે ભાઈ આજે જરૂર નહીં પડે ઓટોમોબાઈલ વેહિકલની, તો ખૂબ જ વિશાળ સ્કોપ છે. R&Dની અંદર બી જે લોકો R&D વર્ક, રિસર્ચ વર્ક કરવા માગતા હોય એમાં બી મેં કીધું એમ કે હાઇડ્રોજન ફ્યુલ્સ છે, અલ્ટરનેટિવ, હાઇડ્રોજન સિવાય બી અલ્ટરનેટિવ ફ્યુલ્સ માટે રિસર્ચ વર્ક થઈ રહ્યા છે અને એની અંદર ડેવલપમેન્ટ એન્જિનિયર્સ કરવા માગી રહ્યા છે, તો ખૂબ જ સારો સ્કોપ છે.